નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મિડવાઇફરી આપણે શરૂ કર્યું અને એમના આપણે પહેલા લેક્ચરમાં મિડવાઇફરીમાં આપણે જોયું કે મિડવાઇફરી એટલે શું, મિડવાઇફ એટલે મિડવાઇફ કોની કહેવાય અને મિડવાઇફરીના હેતુઓ, આ ત્રણ વસ્તુ આપણે જોઈ હતી અને ઘણા બધા સ્ટુડન્ટના ફોટોગ્રાફ્સ પણ મળેલ છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે મસ્ત એક બુક બનાવો જેમાં પરીક્ષાલક્ષી તમામ ક્વેશ્ચનનો સંગ્રહ થઈ શકે અને પરીક્ષામાં આપણને કામ આવે. તો આપણે આગળ મિડવાઇફરી એટલે જોઈ લીધું કે સગર્ભાવસ્થાથી શરૂ કરીને પરપ્યુરિયમ પ્યુબર્ટી સુધીનો જે કંઈ સમયગાળો હોય એ સમયગાળાનું જ્ઞાન ધરાવતી હોય, સાથે રિપ્રોડક્ટિવ ઓર્ગનનું જ્ઞાન ધરાવતી હોય તો એને મિડવાઇફરી કહેવાય. સબ્જેક્ટને મિડવાઇફ કોને કહેવાય એ પણ તમને ખબર છે અને મિડવાઇફરીના હેતુ. ત્યાર પછીનું ખૂબ જ અગત્યનો અને એવો ટોપિક છે ફિમેલ રિપ્રોડક્ટરી સિસ્ટમ. મિડવાઇફરીનો કોઈ પાયો હોય, કોઈ બેઝ હોય તો એ ફિમેલ રિપ્રોડક્ટરી સિસ્ટમ છે. જો આપણે ફિમેલ રિપ્રોડક્ટરી સિસ્ટમનું જ્ઞાન બરાબર હોય તો જ આપણે આગળ મિડવાઇફરી બરાબર ભણી શકશું. તો ખાસ દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે બુક્સ સાથે ખુલ્લી રાખો અને સાથે સાથે સાંભળતા જાઓ, જ્યાં જ્યાં લાઇનિંગ કરવાની હોય ત્યાં લાઇનિંગ કરજો. તો આપણે જોશું ફિમેલ રિપ્રોડક્ટરી સિસ્ટમ, બરાબર? ઓકે. ફિમેલ રિપ્રોડક્ટરી સિસ્ટમમાં નીચે મુજબના ભાગમાં વહેંચાયેલ છે. તો જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એને કેટલા ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલ છે. તો પહેલું છે એક્સટર્નલ જનાઇટલ ઓર્ગન્સ, બીજું છે ઇન્ટરનલ જનાઇટલ ઓર્ગન્સ અને થર્ડ વન છે એસેસરીઝ ઓર્ગન્સ, બરાબર? તો ત્રણ પ્રકારના ભાગ હોય, ત્રણ, એમાં એક્સટર્નલ ઓર્ગન્સ હોય, ઇન્ટરનલ ઓર્ગન્સ હોય અને એસેસરીઝ ઓર્ગન્સ હોય. એક્સટર્નલ ઓર્ગન્સ એટલે બહારના ઓર્ગન્સ, જે જેનેટલ ઓર્ગન્સ આપણને જોઈ શકાય એવા જે ઓર્ગન્સ હોય એ બધા એક્સટર્નલ ઓર્ગન્સમાં એનો સમાવેશ થાય. ઇન્ટરનલ ઓર્ગન્સ એટલે એ આપણે જોઈ શકીએ નહીં, દાખલા તરીકે યુટરસ છે, ફેલોપિયન ટ્યુબ છે, ઓવરી છે, આપણે જોઈ શકીએ નહીં. તો એવા ઓર્ગન્સ હોય એને ઇન્ટરનલ જેનેટલ ઓર્ગન્સ કહેવાય. અને એસેસરીઝ ઓર્ગન જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ સાથે સીધા સંપર્કમાં ન હોય, સીધા જ કાર્યમાં ન હોય, પરંતુ રિપ્રોડક્શન સાથે સંકળાયેલા હોય, દાખલા તરીકે મેમરી ગ્લેન્ડ, બ્રેસ્ટ, તો એને કહેવાય એસેસરી ઓર્ગન. તો આવા ત્રણે ત્રણ ઓર્ગન્સ આપણે ડિટેલમાં જોવાના છે. તો આપણે શરૂ કરશું એક્સટર્નલ જેનેટલ ઓર્ગન્સથી. તો એમાં પહેલું છે વલ્વા. વલ્વા, તો વલ્વા એ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનું એક્સટર્નલ ઓર્ગન, જે બહારનો ભાગ આપણને દેખાય, જે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનો એટલે કે પ્રાઇવેટ પાર્ટ જે બહારનો દેખાય એ ભાગને આપણે કહેશું વલ્વા. બીજું છે મોન્સ પ્યુબિસ. મોન્સ પ્યુબિસ એટલે જે વલ્વા ઉપરનો જે પ્યુબિક ભાગ હોય, આપણને પેડુનો ભાગ હોય કે જ્યાં ચરબીનું પડ આવેલું હોય સિમ્ફિસિસ પ્યુબિસ ઉપર, અને જેમાં પ્યુબિક હેર આવેલા હોય, જે પ્યુબર્ટી સમયથી આપણને જેમાં પ્યુબિક હેર એટલે કે વાળ આવેલા હોય, તો આ ભાગ છે એને આપણે કહેશું મોન્સ પ્યુબિસ. તમામ ભાગો યાદ રાખવાના છે, કારણ કે છેલ્લા જ પરીક્ષામાં એટલે કે ફેબ્રુઆરી 2020ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો હતો કે ફિમેલ રિપ્રોડક્ટરી સિસ્ટમના એક્સટર્નલ ઓર્ગન્સની યાદી તૈયાર કરો. તો પહેલું આવે વલ્વા, બીજું આવે મોન્સ પ્યુબિસ, ત્રીજું છે લેબિયા માઇનોરા, બરાબર? લેબિયા માઇનોરા કયો, લેબિયા માઇનોરા કયો? તો જે પ્રાઇવેટ પાર્ટ છે, જે વજાઇનલ જે ભાગ છે, એમાં જે હોઠ જેવા ભાગ આવેલા હોય નાના નાના, તો એમાં લેબિયા માઇનોરા એટલે કે નાના હોય તો માઇનોરા કહેવાય, મોટા હોય તો એ મેજોરા કહેવાય. એટલે મેજોરા એટલે મોટા ભાગની વચ્ચે જે નાના નાના બે પડ આવેલા હોય, જેનાથી આખો પ્રાઇવેટ પાર્ટ્સ એટલે કે વલવાનો ભાગ ઢંકાયેલો હોય, જેનાથી ક્લાઇટોરિસ ઢંકાય, એ પડને કહેવાય લેબિયા માઇનોરા. આપણે ફિગરમાં જોઈએ તો ફિગરમાં આ રીતે આવે, તો આ પાર્ટ્સ છે એ મોન્સ પ્યુબિસ કહેવાય, જ્યાં પ્યુબિક હેર હોય, બરાબર? ત્યાર પછી જેમ જેમ નીચે આવતા જાવ તો એને આને આ ભાગ છે એમાં ક્લાઇટોરિસ અને ફેનમ, પછી વેસ્ટિબ્યુલાઈ, ખાલી ભાગ હોય તો વેસ્ટિબ્યુલાઈ, બે ઓપનિંગ આવેલા હોય, એક આવેલું હોય યુરેથ્રલ ઓપનિંગ, નાનું ઓપનિંગ ઉપરનું, અને નીચેનું ઓપનિંગ હોય તો એને કહેવાય વજાઇનલ ઓપનિંગ. આ મોટો ભાગ હોય તો એને કહેવાય લેબિયા મેજોરા, બરાબર? એની વચ્ચે નાનું જે પડ આવેલું હોય તો એને કહેવાય લેબિયા માઇનોરા, અને લેબિયા મેજોરા અને માઇનોરાની વચ્ચે નાની નાની ગ્લેન્ડ આવેલી હોય એને કહેવાય બાર્થોલિન ગ્લેન્ડ. કેવી કહેવાય? બાર્થોલિન ગ્લેન્ડ. નીચેનો ભાગ જે ત્રિકોણાકાર ભાગ હોય તો એને કહેવાય ફોર્ચી, અને એનસ અને વજાઇના વચ્ચેનો જે ભાગ આવેલો હોય, જે પ્રાઇવેટ પાર્ટ્સ વચ્ચેનો ભાગ આવેલો હોય, એ ભાગને કહેવાય પેરિનિયમ, બરાબર? ફિગર બરાબર જોજો, અને જે રીતે તમે ફિગર દોરી અને એના નામ લખશો એટલે ઓટોમેટિકલી તમને બધા નામ આવડી જશે.
चौथू छे लेबिया मेजोरा बराबर लेबिया मेजोरा अथवा लेबिया लिबिया मेजोरा तो आ पण एक मोटू चरबी नु पड होय जे एल्युलर टिश्यू थी बनेलु होय अने ए जे लिबिया माइनोरा होय एने ढांकी दिए बन्ने बाजू थी अने ई क्या थी शुरू थाय तो ऊपर छे एक पेरिनियम थी शुरू करी अने सॉरी ऊपर छे एक मोन्स वेनेरस थी शुरू करी अने छे एक पेरिनियम सुधी नो जे भाग होय तो ए भाग ने कहेवाय लिबिया मेजोरा पांचमो छे क्लाइटोरिस बराबर क्लाइटोरिस એટલે એક ખૂબ જ નાના મગના જેવો મગના દાણા જેવો નાનો ભાગ હોય અને જે સેક્સ ક્રિયામાં જે સેક્સને ઉત્તેજિત કરવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને વારંવાર આપણે આ ખાલી જગ્યામાં પૂછાય છે તો ખાસ યાદ રાખવાનું છે સેક્સને ઉત્તેજિત કરવા માટે ખાલી જગ્યા અગત્યનો ભાગ ભજવે છે તો એના જવાબમાં આવશે ક્લાઇટોરિસ ખાસ યાદ રાખજો બરાબર તો સેક્સને ઉત્તેજિત કોણ કરે તો ક્લાઇટોરિસ ક્લાઇટોરિસ એટલે આ ભાગ છે જે નાનો મગના દાણા જેવો ભાગ હોય તો એને કહેવાય ક્લાઇટોરિસ છઠ્ઠું છે વેસ્ટિબ્યુલર બરાબર વેસ્ટિબ્યુલ તો વેસ્ટિબ્યુલ આ લિબિયા મેજોર માઇનોરાથી ઢંકાયેલો હોય અને આ ભાગમાં યુરેથ્રા અને વજાઇનલ ઓપનિંગ ખુલે બરાબર વેસ્ટિબ્યુલ આ ભાગને વેસ્ટિબ્યુલ કહેવાય વચ્ચેનો ભાગ આખો ભાગ છે એને વેસ્ટિબ્યુલ કહેવાય જેમાં યુરેથ્રલ ઓપનિંગ એટલે કે જે યુરિન પાસ થવા માટેની ઓપનિંગ આવેલું હોય અને વજાઇનલ ઓપનિંગ આવેલું હોય બંને ઓપનિંગ વેસ્ટિબ્યુલમાં આવેલા હોય સાતમું છે યુરેથ્રલ ઓપનિંગ બરાબર વેસ્ટિબ્યુલમાં યુરેથ્રલ ઓપનિંગ ખૂબ નાનું હોય સ્ફિંક્ટર મસલ્સ એટલે એવા મસલ હોય કે જે આપણે આપણી ઈચ્છાથી ખુલે અને ઈચ્છાથી બંધ થાય એવા જે મસલ્સ હોય એને કહેવાય સ્ફિંક્ટર મસલ્સ વોલન્ટરી મસલ્સ કહેવાય આઠમું છે બાર્થોલિન્સ ગ્લેન્ડ બાર્થોલિન ગ્લેન્ડ આપણે અગાઉ વાત કરી કે લિબિયા માઇનોરા અને લિબિયા મેજોરાની વચ્ચે નાની નાની ગ્લેન્ડ આવેલી હોય એને કહેવાય બાર્થોલિન ગ્લેન્ડ બાર્થોલિન ગ્લેન્ડ પણ ખૂબ જ અગત્યની આ પણ આપણને ઘણી વખત અવારનવાર પરીક્ષામાં પૂછાય બાર્થોલિન ગ્લેન્ડ કે વજાઇનલ વોલને ભીની રાખવાનું કામ કોણ કરે તો વજાઇનલ વોલને ભીની રાખવાનું કામ કરે બાર્થોલિન ગ્લેન્ડ બરાબર તો અહીં પણ વારંવાર પૂછાય છે કે વજાઇનલ વોલને ખાલી જગ્યા નામની ગ્લેન્ડ ભીની રાખે છે તો જવાબ આવે બાર્થોલિન ગ્લેન્ડ નવમું છે વજાઇના બરાબર વજાઇના તો વેસ્ટિબ્યુલેમાં જે મોટું કાણું આવેલું હોય એને વજાઇના કહેવાય અને એ હાઇમેન નામના પાતળા પડથી ઢંકાયેલું હોય એની લંબાઈ કેટલી હોય તો 7.5 સેન્ટીમીટર આ પણ ઘણી વખત આપણને પૂછાય છે કે વજાઇનલ વોલની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે બરાબર તો વજાઇનલ વોલની લંબાઈ કેટલા સેન્ટીમીટર હોય તો વજાઇનલ વોલની લંબાઈ હોય 7.5 સેન્ટીમીટર બરાબર તો આ ભાગ છે એ વજાઇનાનો ભાગ છે બરાબર યુરેથ્રલ ઓપનિંગની બરાબર નીચેનો ભાગ છે એ વજાઇના કહેવાય કેમાં આવેલો હોય તો વેસ્ટિબ્યુલાઈમાં આવેલો હોય દસમું છે હાઇમેન બરાબર હાઇમેન આ મજબૂત પાતળી મેમ્બ્રેન હોય આ મેમ્બ્રેન લગ્ન પછી લગભગ પહેલી વખત ઇન્ટરકોર્સ બાદ તૂટી જાય અને થોડા પ્રમાણમાં બ્લીડિંગ થાય તો જે વજાઇનલ વોલ ઉપર જે પાતળું પડ હોય એને કહેવાય હાઇમેન મોટાભાગે ઘણી વખત સાયકલિંગ એક્સરસાઇઝ અને એમાં પણ તૂટી જતું હોય અને તૂટે ત્યારે સ્લાઇડ થોડું બ્લીડિંગ જોવા મળે અગિયારમું છે ફોરચીટ બરાબર ફોરચીટ આપણે ખાસ યાદ રાખવાનું છે ઘણી બધી પરીક્ષામાં ફોરચીટ વિશે પૂછાયેલું છે ફોરચીટ એટલે શું અથવા તો આ એપિડિયોટોમી મૂકવા માટેની આદર્શ જગ્યા ખાલી જગ્યા છે તો એમાં આવે ફોરચીટ ફોરચીટ એટલે ત્રિકોણાકાર ભાગ કે જે નીચેનો ભાગ હોય પેરિનિયમ પાસેનો ભાગ જે ત્રિકોણાકાર ભાગ છે એ ભાગને કહેવાય ફોરચીટ આટલો ભાગ છે આ ભાગ છે એ ફોરચીટ કહેવાય અહીં આપણે એપિડિયોટોમી આ રીતે આમ એપિડિયોટોમી મૂકી શકાય આ રીતે આમ એપિડિયોટોમી મૂકી શકાય અને ઘણી વખત આમ જે શેપમાં પણ એપિડિયોટોમી મૂકી શકાય તો એને કહેવાય ફોરચીટ યાદ રાખજો ફોરચીટ ઘણી વખત અવારનવાર પૂછાય પરીક્ષામાં કે એપિડિયોટોમી મૂકવા માટેની આદર્શ જગ્યા ખાલી જગ્યા છે તો ફોરચીટ બારમું છે પેરિનિયમ ફોરચીટથી શરૂ કરી અને એના સુધીના ભાગને પેરિનિયમ કહેવાય આ કનેક્ટિવ ટિશ્યુનો ત્રિકોણાકાર ભાગ છે રેક્ટમ અને વજાઇનાની વચ્ચે જોડાયેલો હોય છે બરાબર તો તમે આ ફિગરમાં પેરિનિયમ પણ જોયું કે આ છે એ ફોરચીટ છે અને આ છે એ એનસનો ભાગ છે આ જે વચ્ચેનો ભાગ હોય એ ભાગને કહેવાય પેરિનિયમ બરાબર તો આ આપતા આપણા એક્સટર્નલ ઓર્ગન્સ અને આપણે એક્સટર્નલ ઓર્ગન્સ ખાસ જોવાના છે એક્સટર્નલ ઓર્ગન્સની આપણને યાદી કરતાં આવડવી જોઈએ બરાબર તો આપણને પરીક્ષામાં એમ પૂછે કે એક્સટર્નલ જનાઇટલ ઓર્ગનની યાદી તૈયાર કરો તો બધાને યાદી તૈયાર કરતાં આવડવી જોઈએ વલ્વા
મોન્સ પ્યુબિસ, લિબિયા માઇનોરા, લિબિયા મેજોરા, ક્લાઇટોરિસ, વેસ્ટિબ્યુલ, યુરેથ્રલ ઓપનિંગ, બાર્થોલિન ગ્લેન, વજાઇના, હાઈમેન, ફોરચીટ, પેરિનિયમ. બરાબર, તો 12 વસ્તુ આપણે યાદ રાખવાની છે. આવડી જશે? અને તમામે તમામે આ બુક્સમાં લખવાના છે કે એક્સટર્નલ ઓર્ગન્સની યાદી તૈયાર કરો અને 12 વસ્તુ આપણને આવડવી જોઈએ. રેડી? તો નેક્સ્ટ આપણે થોડું આગળ જોશું અને એ છે વજાઇના. બરાબર, તો વજાઇનાનું બંધારણ અને એના આપણે કાર્યો થોડા જોશું. તો વજાઇનાનું બંધારણ, તો વજાઇના એ એક કેનાલ છે કે જે વેસ્ટિબ્યુલથી શરૂ થઈ ગ્રીવા સુધી જતી હોય છે. તે નીચે નાથી બનેલી હોય છે, એન્ટિરિયર વોલ અને પોસ્ટિરિયર વોલ. બરાબર, તો આ આપણને વારંવાર પૂછે છે કે વજાઇનલ વોલની એન્ટિરિયર વોલની લંબાઈ કેટલી હોય છે? તો 7.5 સેન્ટીમીટર. બરાબર, યાદ રાખવાનું છે. બહુ જાજુ બધું યાદ ન રાખો તો ચાલશે, પણ વજાઇનલ વોલની લંબાઈ આપણને યાદ હોવી જોઈએ. વોલ્ટ, વજાઇનાના ઉપરના છેડાને વોલ્ટ કહે છે, જે ફોર્નિક્સની 4 શાખાઓ બનાવે છે. તો તેમાં ફર્સ્ટ છે પોસ્ટિરિયર ફોર્નિક્સ. તે તો પોસ્ટિરિયરમાં શું આવશે? તો તે મોટામાં મોટી હોય છે. તેની પાછળના ભાગે વજાઇના યુટ્રસના ઉપલા ભાગ સાથે જોડાયેલી હોય છે. બીજું છે એન્ટિરિયર ફોર્નિક્સ. તો તેમાં આવે તેની આગળના જે ભાગે ગ્રીવા રહેલ હોય. બરાબર, ગ્રીવા, ગ્રીવા એટલે જે ગળા જેવો ભાગ હોય તો એને આપણે શું કહીએ? ગ્રીવા કહીએ. ગળા જેવો ભાગ હોય તો એને ગ્રીવા, સાંકડો હોય અને પછી પાછળથી પોળો થઈ જાય. ત્યાર પછી લેટરલ ફોર્નિક્સ. આ બે હોય છે, તે બાજુ પર રહેલ હોય છે. બરાબર, 3 વસ્તુ આપણે યાદ રાખવાની છે, પોસ્ટિરિયર ફોર્નિક્સ, એન્ટિરિયર ફોર્નિક્સ અને લેટરલ ફોર્નિક્સ. બાજુની હોય તો લેટરલ કહેવાય, પાછળની હોય તો પોસ્ટિરિયર કહેવાય, આગળની હોય તો એન્ટિરિયર કહેવાય. રગી, વજાઇનાને દિવાલો ગુલાબી હોય છે, તેમાં નાની નાની કરચલીઓ જોવા મળે છે, તેને રગી કહે છે. બરાબર, તો રગી અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. ઘણી વખત ખાલી કે વજાઇનલ વોલમાં આવેલી નાની નાની ગુલાબી કરચલીને ખાલી જગ્યા કહેવાય, તો એને શું કહેવાય? રગી. કેવું કહેવાનું? રગી. યાદ રાખજો ખાસ, અને ઘણી વખત પરીક્ષામાં પૂછાય. હવે જોવાના છે લેયર ઓફ વજાઇના, એટલે કે વજાઇનાના આવરણ. તો એ બે હોય છે, એપિથેલિયલ આવરણ અને મસલ્સ આવરણ. તો એપિથેલિયલ આવરણ એટલે એ એપિથેલિયલ ટિશ્યુનું બનેલું હોય છે અને તેની નીચે કનેક્ટિવ ટિશ્યુ રહેલા હોય છે. બરાબર, થોડું થોડું યાદ રાખવાનું, જેટલું આવડે એટલું. આવરણ એટલે લેયર કહેવાય, એપિથેલિયલ હોય અને મસલ્સ આવરણ હોય. મસલ્સ આવરણ. તો બીજું છે મસલ્સ આવરણ. બે પ્રકારના મસલ્સ ફાઇબર્સ આવેલા હોય છે, સર્ક્યુલર મસલ્સ ફાઇબર અને લોન્જિટ્યુડિનલ ફાઇબર્સ. તો સર્ક્યુલર ફાઇબ્રસ અંદરનું પડ બનાવે છે, જ્યારે લોન્જિટ્યુડિનલ ફાઇબ્રસ બહારનું મજબૂત પડ બનાવે છે. ઓકે, વજાઇનામાં ગ્લેન્ડ પણ આવેલી હોય અને આ ગ્લેન્ડ ખૂબ જ અગત્યની હોય. બાકી આમ વજાઇનામાં બીજી ગ્લેન્ડ હોતી નથી, પણ આપણે જે બાર્થોલિન ગ્લેન્ડ છે એ બહારના ભાગમાં એક્સટર્નલ તરીકે કામ કરે અને જે વજાઇનલ વોલને ભીની રાખે. પણ જે એનું જે વજાઇનાનું જે પ્રવાહી હોય એસિડિક હોય અને એ કેના કારણે હોય? તો ડોડરલિન બેસિલાઈના કારણે. આપણે ડોડરલિન બેસિલાઈ પણ ખાસ યાદ રાખવાનું હોય છે, કારણ કે ડોડરલિન બેસિલાઈ પણ એક અવારનવાર પૂછાય છે કે વજાઇનલ વોલમાં ખાલી જગ્યા નામના બેસિલાઈ આવેલા હોય છે. ડોડરલિન નામના બેસિલાઈ આવેલા હોય, એ શું કરે? તો બેક્ટેરિયાનો વિકાસ અટકાવે, જેથી કરીને વજાઇનલ વોલનું જે રિએક્શન છે એ જાળવી રાખે અને કોઈ પણ ઇન્ફેક્શન લાગતું અટકાવે. તો આને કહેવાય ગ્લેન્ડ. એટલે કોઈ બીજી ખાસ ગ્લેન્ડ હોતી નથી, બાર્થોલિન ગ્લેન્ડ હોય અને ડોડરલિન બેસિલાઈ. હવે વજાઇનાને બ્લડ અને લિમ્ફ અને નવ સપ્લાય ક્યાંથી થાય એ જોઈએ. તો ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી, વજાઇનલ આર્ટરી તથા યુટ્રાઇન આર્ટરીની શાખાઓ દ્વારા બ્લડ સપ્લાય થાય છે. ઇન્વાઇનલ, ઇન્ટરનલ ઇલિયાક તથા સેક્રલ ગ્લેન્ડ દ્વારા લિમ્ફનું ડ્રેનેજ થાય છે અને પેલ્વિક
પ્લેક્સિસ દ્વારા નવ સપ્લાય થાય છે. બરાબર. તો આ હતું, આપણે બહુ યાદ નથી રાખવું કે નવ સપ્લાય કે લિમ્ફ સપ્લાય કે બ્લડ સપ્લાય, પણ થોડું થોડું આપણને આવડવું જોઈએ કે જો આપણને વજાઇનલ વોલ હોય તો આપણને ખ્યાલ હોય કે ઇન્ટરનલ ઇલિયા કાર્ટ્રિજ કરે. બરાબર. અને પેલ્વિક પ્લેક્સસ, પ્લેક્સસ એટલે જાડો, એ જાડા દ્વારા આપણને જે વજાઇનલને નવ સપ્લાય થાય. બરાબર. તો વજાઇનાના સંબંધો આપણે જોઈએ એમ તરીકે જ્યારે એક્ઝામિનેશન આપણને કરતા હોય તો આપણને ખબર હોવું જોઈએ કે વજાઇનાની આજુબાજુ બીજા ક્યાં ઓર્ગન આવે, તો એ જ્ઞાન આપણને હોવું જોઈએ કે ઇન્ટિરિયર બાજુ આવે બ્લાડર અને યુરેથ્રા સાથે જોડાયેલી હોય, પોસ્ટિરિયર છે એ પેરિનિયમ બોડી સાથે જોડાયેલી હોય, અને લેટરલ છે એ યુરેટર સાથે જોડાયેલી હોય. બરાબર. અને આ ભાગમાં મસલ્સ અને પેલ્વિક ફ્લોર આવેલા હોય. તો આ હતી થોડી વજાઇનલ વોલ અંગેની માહિતી, પણ બહુ તમને એમ લાગે કે બહુ ટફ છે. જ્યારે આપણે ફરી એને રેગ્યુલર ચાલુ થશે ત્યારે પાછું ફરી આપણે આ સબ્જેક્ટ લેશું, પણ તમે વાંચશો તો તમને 50% યાદ રહી જશે. નેક્સ્ટ આપણે જોશું ઇન્ટરનલ ઓર્ગન્સ, અને એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ઇન્ટરનલ ઓર્ગન્સ. તો આ હતી માહિતી એક્સટર્નલ ઓર્ગન્સ અને વજાઇના અંગેની. આમાંથી આપણે એક પ્રશ્ન કરવાનો છે અને એક્સટર્નલ ઓર્ગન્સની યાદી તૈયાર કરો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.